નમસ્તે મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે અહીંયા આપણે જોઈએ કે ધોરણ છ ની ગણિત વિષયની પ્રકરણ 8-11 ની અને તારીખ 16-3-2024 ના રોજ લેવાયેલી એકમ કસોટી એના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે સંપૂર્ણ સમજ સાથે મેળવીશું. તો ચાલો જોઈએ મિત્રો, અહીંયા આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે, કારણ કે હવે ટૂંક જ સમયમાં તમારી પરીક્ષા આવી રહી છે. તો જુઓ, પ્રકરણ 8-11 આ પ્રકરણના બધા જ દાખલા તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. અને હા, જો તમે આ ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ એને શેર કરો, બરાબર, અને વિડીયોને લાઈક કરો. ચાલો જોઈએ મિત્રો, અહીંયા છે કે પિન્ટુએ ગણિતની ચોપડી માટે રૂપિયા 40.50 અને ગુજરાતીની ચોપડી માટે રૂપિયા 22.50 ખર્ચ કર્યો છે, તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો, બરાબર. તો હવે અહીંયા આપણે આવી રીતે લખીશું અને તમારે આ લખવું પડશે, કારણ કે જુઓ એક દાખલો એ 2 માર્કનો છે. તો 2 માર્કનો દાખલો કેવી રીતે ગણાય તો અહીંયા જોઈએ કે ભાઈ ગણિતની ચોપડી, બરાબર, અહીંયા ગણિતની ચોપડી એના માટે એણે 40.50 રૂપિયા અને ગુજરાતીની ચોપડી એના માટે એણે 22.50 રૂપિયા આટલો કુલ ખર્ચ કર્યો છે, બરાબર. તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો. જો અહીંયા કુલ રકમ જે આ જે છે તે અને આ બંને ખર્ચ કર્યો છે. હવે કુલ આપણે શોધવાની છે. કુલ એટલે આપણે સમજી શકીએ છીએ કે બંનેનો સરવાળો અહીંયા આપણે કરવાનો થાય છે. તો અહીંયા સરવાળો કરીએ. જુઓ મિત્રો, આ દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા બાદબાકી માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ, બરાબર, અને બાકીના અંકો તે પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. તો ચાલો સરવાળો કરીએ. 0+0=0, 5 ને 5 10 ની 0. હવે દશાંશ ચિહ્ન એની જગ્યાએ રહેશે, અહીંયા વધી 1, 5 ને 5 10 ની 0 અને વધી 1, 1 અને 2 એટલે 3 અને 4 ને 2 6. તો અહીંયા આપણે લખી શકીએ 63 રૂપિયા એનો કુલ ખર્ચ થયેલો છે, બરાબર. તો અહીંયા આપણે લખવાનું કે પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ તે કેટલા છે? 63 રૂપિયા આ રીતે, બરાબર. હવે આગળ જોઈએ. તો જુઓ અહીંયા અલ્પેશે 5 કિગ્રા 200 ગ્રામ ઘઉં ખરીદ્યા છે, 3 કિગ્રા 300 ગ્રામ ચોખા અને 1 કિગ્રા 500 ગ્રામ લોટ ખરીદ્યો. તો અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. મિત્રો, આપણે અહીંયા દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ છીએ એટલે આપણે આને પોઈન્ટમાં દર્શાવીશું, એ બાબત તમે ખાસ ધ્યાન રાખજો. તો જુઓ, 5 કિગ્રા 200 ગ્રામ ઘઉં એને આપણે લખીશું 5.200 અને પાછળ એકમ આવશે કિગ્રા. આ બાબત આપણે શીખેલા જ છીએ મિત્રો, આટલા કિગ્રા છે ઘઉં, બરાબર. હવે 3 કિલોગ્રામ 300 ગ્રામ ચોખા અને કુલ વજન, કુલ શબ્દ એટલે અહીંયા સરવાળો થાય છે, વત્તા 3 કિગ્રા અને દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન 300 ગ્રામ 300 ગ્રામ ચોખા એટલે આટલા કિગ્રા એ ચોખા છે અને પ્લસ 1 કિગ્રા 500 ગ્રામ લોટ, તો 1.500 આટલા કિગ્રા લોટ આટલી એને ખરીદી કરી છે. તો એનું કુલ વજન, તો અહીંયા આપણે આ રીતે કુલ વજન કરીશું. 0 0 0 અહીંયા 0
અહીંયા ત્રણ ને બે પાંચ, પાંચ ને પાંચ દસ, દસ ની શૂન, હવે દશાંશિનાની જગ્યાએ દશાંશિન વધી આવી એક, પાંચ ને એક છ, છ ને ત્રણ નવ, નવ ને એક દસ, બરાબર આ રીતે. એટલે કે 10.00 એટલે 10 કિગ્રા કુલ વજન, કુલ વજન થાય, બરાબર. અહીંયા આપણે આ રીતે લખી શકીએ. હવે આગળ છે કે હી તે 3 મીટર 50 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે, 2 મીટર 30 સેન્ટીમીટર કાપડ પેન્ટ અને 1 મીટર 20 સેમી કાપડ કોટી માટે ખરીદ્યું, તો હીત દ્વારા ખરીદવામાં આવેલ કાપડની નું કુલ માપ શોધો. આપણે ટોટલ કાપડ એને કેટલું ખરીદ્યું તે જોવાનું છે. ચાલો જોઈએ. તો અહીંયા છે 3 મીટર 3 મીટર પોઈન્ટ એટલે 0.50 સેન્ટીમીટર. જો 100 સેન્ટીમીટર એ 1 મીટર થાય એટલે અહીંયા 50 છે એ પોઈન્ટ પછી તરત જ 50 લખ્યા છે. સોરી, અહીંયા આપણે સેમી નહીં પણ શું લખીશું, મીટર. યસ, આ બાબત તમારે ધ્યાન રાખવાની છે. 3.50 મીટર વત્તા 2 મીટર 30 સેન્ટીમીટર એટલે 2.10 ઇંચ, દશાંશિન આ 30 મીટર, અને 1 મીટર 20 સેમી એટલે પ્લસ 1.20 મીટર. હવે જુઓ, ફરીથી પાછા ભૂલી ગયા કે 3.50 સેના માટે છે, તો એ છે શર્ટ માટે. શર્ટ, આ છે પેન્ટ અને આ છે કોટી, બરાબર. હા, તો આ એણે જે કાપડ ખરીદ્યું છે, કુલ કેટલું માપ એણે ખરીદ્યું છે તે આપણે જોવાનું છે. ચાલો જોઈએ. સરવાળો કરીશું. 0, 5 ને 3, 8 ને 2, 10 ની શૂન, અહીંયા દશાંશિનની નીચે દશાંશિન વધી આવી 1, 3 ને 1 4, 4 ને 2 6 ને 1 7, એટલે કુલ એણે આટલા 7 મીટર કુલ માપ, કુલ કાપડ ખરીદ્યું, બરાબર આ રીતે. હવે આગળ દાખલો છે કે ચોથો દાખલો, કે પરાગ 3 કિલોમીટર 65 મીટર સવારે અને 6 કિલોમીટર 35 મીટર સાંજે ચાલ્યો, તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? પરાગ ક્યારે વધારે ચાલે છે, સવારે કે સાંજે? હવે અહીંયા આ પ્રકારના દાખલામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આ 3 કિલોમીટર 65 મીટર એટલે કેવી રીતે લખીશું દશાંશ અપૂર્ણાંકમાં? જુઓ, આ જગ્યાએ ભૂલ થાય છે. તમે લખી દેશો 3.65, જે બાબત ખોટી છે અને આ ખોટું થાય, આ રીતે ન લખાય, બરાબર. તો કેવી રીતે લખાય? તો જુઓ, 3 કિલોમીટર 65 મીટર આપણે જાણીએ છીએ કે 1000 મીટરે 1 કિલોમીટર થાય, એટલે પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ, બરાબર. તો જુઓ, 3 પોઈન્ટ, અહીંયા તો 65 જ છે. જો હવે તમે ત્રીજો અંક લેવા માટે પાછળ બિંદુ લગાડશો તો એ 650 મીટર થઈ જશે, પણ આપણે તો 65 મીટર જ રાખવાના છે, એટલે 3.065 આટલા મીટર, બરાબર. સોરી, ફરીથી અહીંયા કિલોમીટર આવશે, આટલા કિલોમીટર, બરાબર, સવારે, અને 6 કિલોમીટર 35 મીટર સાંજે. તો એ કુલ શોધવાનું છે માટે સરવાળો 6.035 આટલા કિલોમીટર જે છે તે સાંજે ચાલે છે. તો હવે કુલ દિવસ દરમિયાન તે કુલ કેટલું ચાલ્યો એ જોવાનું છે આપણે. તો જોઈએ, 5 ને 5 10 ની શૂન વધી આવી 1, 6 ને 1 7, 7 ને 3 10 ની શૂન વધી આવી 1, અહીંયા 1 પોઈન્ટ, 6 ને 3 9, બરાબર. 9 કિલોમીટર અને 100 મીટર એ કુલ દિવસ દરમિયાન આટલું, આટલા કિલોમીટર
દિવસ દરમિયાન ચાલ્યો. બરાબર. હવે જુઓ અહીંયા પ્રશ્ન આગળ છે કે ક્યારે વધારે ચાલે છે, સવારે કે સાંજે, એટલો જ ઉત્તર દેવાનો છે. તો ક્યારે વધારે કહેવાય, તમે જોઈ શકો છો અહીંયા સવારે 3 કિલોમીટર અને સાંજે 6 કિલોમીટર, એ સાંજે વધારે ચાલે છે. તો આપણે અહીંયા એનો જવાબ લખીશું કે ભાઈ તે સાંજે વધારે ચાલે છે. બરાબર. આ રીતે હવે જોઈએ આગળ પાંચમો દાખલો છે તે જુઓ. અહીંયા પાંચમો દાખલો, આશિતાએ 5 કિલોમીટર 160 મીટર બસ દ્વારા, 2 કિલોમીટર 240 મીટર સ્કૂટર દ્વારા અને 1 કિમી 500 મીટર ચાલીને મુસાફરી કરી હતી. તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? હવે કુલ શોધવાનું છે અંતર. તો જોઈએ કેવી રીતે, એ 5 કિલોમીટર 160 મીટર. જો મેં તમને કહ્યું હતું ને કે 3 અંક આવે, જો અહીંયા પણ છે કે નહીં, તેને આપણે લખીશું 5.160 આટલા કિલોમીટર. આ તમારે ધ્યાન રાખવાનું કે પોઈન્ટમાં દર્શાવ્યા પછી પાછળ મોટો એકમ લખાય છે. આટલા કિલોમીટર બસ દ્વારા, બસ 2 કિમી 240 મીટર સ્કૂટર દ્વારા, તો 2.240 કિમી ત્યાં સ્કૂટર. બરાબર. અહીંયા સરવાળાનું ચિહ્ન આવશે. કુલ આપણે કુલ કેટલા અંતરની એટલે સરવાળો જ કરવાનો છે. 1 કિમી 500 મીટર ચાલીને, તો પ્લસ 1.500 કિમી ચાલીને. બરાબર. આ જે કુલ શોધવાનું છે, સરવાળો કરીએ તો તમને આવડે જ છે. 0, 6 ને 4, 10 ની 0 વધી આવી 1, 1 ને 1, 2 ને 2, 4 ને 5, 9.5 ને 2, 7 ને 1, 8. એટલે કે આટલા કિલોમીટર, 8 કિલોમીટર અને 900 મીટર કુલ અંતર. બરાબર. જો તમે 5 એ 5 દાખલા આ રીતે ગણ્યા હોય તો તમને જે પ્રશ્નના 2 માર્ક છે તે મળવા પાત્ર થાય. કોઈ પણ એક દાખલો તમને આપ્યો હોય પરીક્ષામાં અને તમારે આ રીતે એને ગણવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન 1 નો B છે કે નીચે આપેલ દાખલા ગણો. હવે અહીંયા પણ કોઈ પણ એક દાખલો ગણવાનો છે અને એના 3 માર્ક છે. જુઓ મિત્રો, 3 માર્ક છે તો એને આપણે બધી જ બાબતો સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી અને ગણતરી કરીશું. રાજુ પાસે 30.50 રૂપિયા હતા, તેણે 12.75 રૂપિયાની દવા લીધી, તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? હવે જુઓ અહીંયા છે કે આટલા હતા અને આટલા રૂપિયાની દવા લઈ લીધી, એટલે એ ઓછા થયા છે. તો જે ઓછા નીકળી ગયા ના પછી જે વધે છે એટલા જ બાકી રહ્યા હશે. એટલે કે અહીંયા આપણે બાદ બાકી કરવાની થાય છે. ચાલો જોઈએ કે આ જુઓ, આ રીતે લખવું પડે કે ભાઈ રાજુ પાસે 30.50 રૂપિયા આટલા હતા. બરાબર. ત્યારબાદ માઇનસ કરીશું, ઓછા થયા. શું કર્યું એને? દવા લીધી છે. કેટલા રૂપિયાની? તો 12.75. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ અને એ પ્રમાણે અંકોની ગોઠવણ થાય. બરાબર. આટલા રૂપિયાની દવા, બરાબર, દવા લીધી, તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? એટલે આ બાદ બાકી કરતા આપણને એનો જવાબ મળી જશે. તો જુઓ, 0 માંથી 5 નહીં જાય, દસકા વાળી બાદ બાકી તમને ખ્યાલ જ છે. અહીંયા આપણે 5 પાસેથી 10 ખોલેશું તો 5 ને કાપીને 4 થશે. અહીંયા 10 આવશે, 10 માંથી 5 જાય એટલે 5, 4 માંથી 7 ન જાય. ફરીથી દસકો લેવા માટે આગળ જઈએ તો અહીંયા 0 છે, 3 પાસેથી દસકો મળશે, 3 ને કાપી 2 લખ્યા, અહીંયા આવશે 9 અને 10 લેતા અહીંયા થઈ જશે 10 ને 4, 14. આ રીતે. બરાબર. તો 14 માંથી 7 બાદ કરીશું તો અહીંયા થશે 7, દશાંશિના નીચે દશાંશિન, 9 માંથી 2 જાય એટલે 7, 2 માંથી 1 જાય તો 1. બરાબર. આટલા રૂપિયા
બાકી રહ્યા, આ રીતે તમે લખી શકો બરાબર, કે હવે તેની પાસે 17.75 રૂપિયા, 17 રૂપિયા અને 75 પૈસા, આટલા રૂપિયા બાકી રહ્યા. આ રીતે છે ને સરળ મિત્રો. બસ માત્ર તમારે કેવી રીતે લખવું અને સરવાળો બાદબાકી કરતી વખતે ધ્યાન રાખવાનું છે. જો તમે આ રીતે દાખલો ગણો તો આના તમને પૂરેપૂરા 3 માર્ક મળે જ તે. હવે આગળ જોઈએ, બીજો દાખલો છે કે નીતેશ દરરોજ 10 કિલોમીટર 100 મીટરની મુસાફરી કરે છે. કેટલી મુસાફરી કરે છે? 10 કિલોમીટર અને 100 મીટર. ચાલો જોઈએ. જો તે બસ દ્વારા 6 કિમી 200 મીટરની મુસાફરી કરે, બસ દ્વારા કેટલી કરે? 6 કિમી 200 મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? હવે આ એની કુલ મુસાફરી છે બરાબર. તો એ આપણે લખીશું કે 10.100 આટલા કિલોમીટર મુસાફરી બરાબર. અહીંયા કુલ મુસાફરી કરે. એમાંથી 6 કિલોમીટર 200 મીટરની મુસાફરી બસ દ્વારા, તો એ બાદ કરીએ 6 કિલોમીટર. 6 જો આ રીતે લખીશું, દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન, અને 200 આ રીતે. અહીંયા આગળ કઈ અંક નહીં આવે તો ત્યાં 0 આવશે. આટલા કિલોમીટર મુસાફરી જે બસ દ્વારા કરે બરાબર. હવે જે બાકી રહે છે એ જ આપણો જવાબ થશે, રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે તે. જો 0 માંથી 0, 0, અહીંયા 1 માંથી 2 નહીં જાય, તો આગળ 10કો લેવા માટે 0થી નહીં મળે, 1 પાસેથી મળશે. તો અહીંયા થઈ જશે 0, અહીંયા થઈ જશે 9, અને 10 ને 1 11. અહીંયાથી 10કો લેતા અહીંયા થઈ જશે 11. તો અહીંયાથી 11 માંથી 2 જાય એટલે 9. 9 માંથી 6 જાય એટલે 3. 3 કિલોમીટર અને 900 મીટર એ રિક્ષા દ્વારા કાપેલ અંતર બરાબર. આ રીતે તમે અહીંયા નીચે જવાબ લખી શકો કે ભાઈ નીતેશ જે છે તે 3.900 કિલોમીટર રિક્ષા દ્વારા અંતર કાપે છે. એ જ રીતે અહીંયા ત્રીજો દાખલો જોઈએ તો જુઓ, ત્રીજો દાખલો કહે છે કે તિવસાએ 8 કિલોગ્રામની શાકભાજી ખરીદી. કુલ કેટલી ખરીદી? 8 કિલોગ્રામ. એમાં તેણે 2 કિગ્રા 500 ગ્રામ ટમેટા, 3 કિગ્રા 250 ગ્રામ ગુવાર અને બાકીના બટેટા ખરીદ્યા. અહીંયા આટલી ખરીદી જે ટમેટા અને ગુવારની આપેલી છે એ અને બાકીના બટેટા ખરીદ્યા, કુલ 8 કિગ્રા ખરીદી છે. તો બટેટાનું વજન કેટલું? હવે બાકીના કીધા છે, બટેટાની ખ્યાલ નથી, તો આપણે શું કરીશું, આ ટમેટા અને જે આ ગુવાર છે આ બંનેનો સરવાળો કરીએ અને એને 8 કિલોગ્રામમાંથી બાદ કરી દઈએ. જે વધશે તે બટેટાનું વજન હશે છે ને. બસ આ રીતે વિચારી અને આપણે ગણતરી કરવાની છે મિત્રો. 2 કિગ્રા 500 ગ્રામ એટલે એ થશે, અહીંયા દાખલાની શરૂઆત આ રીતે થાય કે 2.500 કિગ્રા ટમેટા બરાબર અને પ્લસ 3.250 કિગ્રા ગુવાર છે બરાબર. હવે અહીંયા આપણે આનો તરફ સરવાળો કરીશું, 0, 5, 5 ને 2, 7, 0.3 ને 2, 5 આ રીતે. હવે જુઓ તો અહીંયા 5.750
ઈગરા જે છે એ આટલું શાકભાજી થયું, ટમેટા અને ગુવાર. હવે શું કરીશું, આઠ કિગ્રા છે એટલે 8 પોઈન્ટ શું થઈ જશે, 0 0 0, 3 અંક તો આવે જ છે. 8 કિગ્રા કુલ શાકભાજી, કુલ શાકભાજી બરાબર. અને એમાંથી આપણે જે આ જે વધ્યા છે તે ઓછા કરીશું. આ શું થયું છે, 5.750 કિગ્રા ટમેટા અને પ્લસ ગુવાર છે, તો એ આપણે બાદ કરીએ. 5.750 કિગ્રા ટમેટા અને ગુવાર બરાબર. તો હવે જે વધશે તે હશે બટેટા. તો અહીંયા બાદ બાકી કરતા 0, અહીંયા 0 માંથી 5 ન જાય, આગળ દસકો લેવા માટે જઈશું તો 8 પાસેથી મળશે, 8ને કાપી 7, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10. 10 માંથી 5 જાય તો 5 રહે, 9 માંથી 7 જાય તો 2, દશાંશીને દશાંશ ચિહ્ન, 7 માંથી 5 જાય એટલે 2. તો આ રીતે આપણને 2.250 કિગ્રા આશેનું વજન મળ્યું, બટેટાનું વજન બરાબર. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે ભાઈ તો બટાટાનું વજન કેટલું હશે, બટેટાનું વજન 2.250 કિગ્રા થાય. જો આ રીતે બરાબર. હવે આગળ જોઈએ મિત્રો, ચોથો દાખલો છે. અમિતાભ પાસે 8.55 રૂપિયા હતા, તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે 4.75 રૂપિયાની ચોકલેટ ખરીદી. અરે આ તો અમિતાભ અને અભિષેક છે. હા હા, હવે 4.75 રૂપિયાની ચોકલેટ ખરીદી, તો અમિતાભ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે જણાવો બરાબર. તો અહીંયા જોઈએ, જુઓ એની પાસે 8.55 રૂપિયા હતા બરાબર, 8.55 રૂપિયા હતા. હવે એમાંથી આટલાની એણે ચોકલેટ ખરીદી લીધી એટલે એટલા ઓછા થશે, 4.75 રૂપિયાની ચોકલેટ બરાબર. તો એની પાસે હવે કેટલા બાકી રહે, તો જો બાદ બાકી જ કરવાની, 5 માંથી 5 જાય 0, 5 માંથી 7 ન જાય, 10 કો લેતા 8 પાસેથી 10 કો માં અહીંયા થશે 7, અહીં 10 ને 5 થઈ જશે 15 બરાબર. તો આ 15 માંથી 7 જાય એટલે 8 વધે, દશાંશીને દશાંશીને 7 માંથી 4 જાય એટલે 3. તો 3.80 રૂપિયા બાકી રહે બરાબર. અહીંયા આપણે જવાબ આ રીતે લખી શકીએ કે અમિતાભ પાસે 3.80 રૂપિયા બાકી રહે. જો આપણી ગણતરી સાચી છે કે ખોટી તે જોવું હોય તો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો. જુઓ હું તમને બતાવું, એ બે વસ્તુનો તમારે સરવાળો કરવાનો છે, આ નીચે જે સંખ્યા લખી છે તે અને આ, આ બંનેનો તમે સરવાળો કરો તો ઉપરની સંખ્યા મળવી જોઈએ. જુઓ અહીંયા 5, સરવાળો કરતા 5 છે બરાબર. હવે અહીંયા 7 ને 7, 14 ને 15નો 5 વધી આવી, 1, 4 ને 1, 5 ને 3, 8, એટલે કે આ આપણો જવાબ એકદમ સાચો છે બરાબર. આ રીતે તમે એનો ઉકેલ પણ મેળવી શકો છો જાતે બરાબર. ચાલો જોઈએ આગળનો દાખલો છે કે ધર્મરાજ પાસે 30 મીટર 50 સેન્ટીમીટર કાપડ હતું, તેણે સોફાના કવર માટે 4 મીટર 75 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું. હવે જુઓ આટલું કુલ હતું અને આટલું એને કાપી લીધું એટલે જે ઓછું થશે બરાબર. તો અહીંયા આપણે લખીશું કે 30.50 સેમી એટલે એને આપણે લખીએ છીએ મીટર, મીટર કાપડ હતું બરાબર. હવે એમાંથી માઇનસ થયું કેટલું, 4 મીટર 75 સેમી. જો 4 લખતી વખતે તમારે ધ્યાન રાખવાના છે, આ 30 છે એમાંથી 4 એટલે કે અહીંયા આગળ 0 લખીશું, 0.75. જો આ જ બધી બાબતો મિત્રો ધ્યાન રાખશો તો કોઈ દિવસ ભૂલ પડશે નહીં. આટલું કાપડ તેમાંથી કાપ્યું બરાબર,
કાપડ કાપ્યું. તમારા જવાબ પરથી કોઈ પણ ઓળખી શકે કે એકદમ બહુ સરસ રીતે દાખલો ગણાયો છે. જુઓ અહીંયા બાદ બાકી કરવાની છે તો ઝીરો માંથી પાંચ નહીં જાય, દસકો લઈએ તો પાંચ પાસેથી દસકો ચાર, અહીંયા દસ, દસ માંથી પાંચ જાય એટલે પાંચ, ચાર માંથી સાત ન જાય વળી પાછો દસકો લેવા માટે ઝીરો થી નહીં મળે, ત્રણ થી મળશે. અહીંયા ત્રણ પરથી આપણે બે લઈએ, અહીંયા આવશે નવ અને અહીંયા થઈ જશે ચૌદ. આ રીતે તો ચૌદ માંથી સાત જાય એટલે સાત પોઈન્ટ, નવ માંથી ચાર જાય પાંચ અને બે. જો આ રીતે પચીસ પોઈન્ટ પંચોતેર મીટર કાપડ બાકી રહ્યું. બરાબર, તમે આ રીતે પરફેક્ટ એકદમ સરસ મજાના દાખલા ગણી શકો છો. આ આપણો પ્રશ્ન એક નો અબ પૂરો થાય છે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન બે છે કે નીચે આપેલી સૂચના મુજબ દાખલા ગણો. જુઓ અહીંયા તમારે માહિતી, માહિતીનું નિયમન આ પ્રકરણ છે ને, એના દાખલા છે તો ખૂબ જ સહેલા છે મિત્રો. હવે અહીંયા છે કે ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો. તમારે આવું એક ટેબલ બનાવવાનું છે, આવું કોષ્ટક બનાવવાનું છે. અહીંયા મેં પહેલેથી બનાવીને રાખ્યું છે. તો જુઓ અહીંયા છે કે આવૃત્તિ કોષ્ટક રચવાનું. હવે શું છે મિત્રો, ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે, આ બધા ગુણ છે એટલે પહેલું ખાનું આપણે લખી કાઢીશું ગુણ. બરાબર, અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન. બરાબર, અને અહીંયા આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. હું આ રીતે લખું છું વિદ્યાર્થીઓની સંખ્યા. આ રીતે તમારે ખાના પાડી અને ટેબલ બનાવવું પડે. હવે જુઓ અહીંયા આ આખા બધા જ અવલોકનોમાં તમને સૌથી નાનું અવલોકન કયું દેખાય છે એ જોઈ લેવાનું મિત્રો. ઝડપથી તમે જોશો તો જો આ ઝીરો છે એ સૌથી નાનું અવલોકન, તો ત્યાં ઝીરો લખી દઈશું. અને સૌથી મોટું અવલોકન જે છે દસ. બરાબર, તો ઝીરો થી દસ સુધીના બધા અવલોકન લખી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, એ જ રીતે સાત, આઠ, નવ અને દસ. આ રીતે બરાબર. હવે જુઓ, હવે ફટાફટ આપણે ગણતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ. અહીંયા છે દસ, આઠ, દસ, આઠ. ઓકે, આ રીતે આ લાઈન મેં પૂરી કરી છે. દસ બે વખત છે અને આઠ પણ બે વખત છે. અહીંયા આવૃત્તિ ચિહ્ન કરતો જવું તો બે વખત દસ અને બે વખત આઠ. એ જ રીતે અહીંયા સાત બે વખત, પાંચ અને બે, તો બે એટલે એક, પાંચ એક વખત છે અને સાત જે છે તે બે વખત છે. એ રીતે આ લાઈન પણ પૂરી થઈ ગઈ. તમે આડું પણ લઈ શકો મિત્રો, તમને જે રીતે ફાવે તે રીતે. ચાર બે વખત છે, નવ એક વખત અને પાંચ એક વખત. જો પાંચ એક વખત, નવ એક વખત અને ચાર જે છે તે બે વખત છે. બરાબર, આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન કરતા કરતા સાત બે વખત, આઠ અને બે. જુઓ આ બે, સાત બે વખત અને આઠ એક વખત. બરાબર, અહીંયા જુઓ હવે ઝીરો તો એ એક વખત, પાંચ આઠ સાત, એક લીટો પાંચમાં, પછી આઠમાં અને સાતમાં, પાંચ થાય ત્યારે કાળો લીટો કરીએ છીએ આપણે. તો હવે અહીંયા આગળ જોઈએ, છ છ દસ બે. જો છ છ દસ, દસ અને બે. બરાબર, આ પણ લાઈન પૂરી થઈ ગઈ. હવે એક એક પાંચ સાત, તો એક એક, અહીંયા પાંચ અને અહીંયા સાતમાં એક લીટો. આ લાઈન થઈ ગઈ. આઠ પાંચ નવ પાંચ, જો પાંચ બે વાર છે એટલે એક આ પાંચનો લીટો અને એક આ લીટો. નવ, નવ એક વખત આવ્યા અને આઠ એ પણ એક વખત એટલે અહીંયા એક લીટો. આ લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે નવ પાંચ છ સાત, જુઓ નવ પાંચ છ અને સાત. બરાબર, હવે અહીંયા આ લાઈન પૂરી. છ ચાર ચાર આઠ, ચાર બે વાર છે, છ એક વાર અને આઠ એક વખત. બસ, આ આપણા બધા જ અવલોકનો લખવાના નોંધાવવાના પૂરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થીની સંખ્યા આપણે ફટાફટ મેળવી શકીએ. કે અહીં ઝીરો માર્ક મેળવવાવાળો વિદ્યાર્થી એક છે,
અહીંયા એક માર્ક મળ્યા છે એવા બે છે, બે માર્ક વાળા ત્રણ વિદ્યાર્થી છે, ત્રણ માર્ક વાળો ઝીરો, ચાર માર્ક વાળા ચાર વિદ્યાર્થી છે, પાંચ માર્ક વાળા પાંચ અને બે સાત વિદ્યાર્થી છે, અહીંયા છ માર્ક વાળા ચાર, સાત માર્ક વાળા જે છે તે પાંચ ને બે સાત વિદ્યાર્થી, આઠ માર્ક વાળા છ વિદ્યાર્થી, નવ માર્ક વાળા ત્રણ અને દસ માર્ક વાળા પણ ત્રણ છે. હવે અહીંયા નીચે આપણે કુલ વિદ્યાર્થી, બરાબર, કુલ વિદ્યાર્થી તો એ કેટલા થવા જોઈશે? ચાલીસ. આપણે ઝડપથી ગણી લઈએ, એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ, દસ ને સાત સત્તર, સત્તર ને ચાર એકવીસ, એકવીસ ને સાત અઠ્યાવીસ, અઠ્યાવીસ ને છ ચોત્રીસ, ચોત્રીસ ને ત્રણ સાડત્રીસ અને ત્રણ ચાલીસ. ને ટોટલ વિદ્યાર્થી કેટલા થઈ ગયા? ચાલીસ, જે આપણી રકમમાં પણ છે ચાલીસ, બરાબર. એટલે આપણી ગણતરી બિલકુલ સાચી છે. આ રીતે તમારે ગણવાનું છે. આ માહિતી પરથી તમે હવે કેટલાય પ્રશ્નોના જવાબ આપી શકો. હવે આગળ જોઈએ મિત્રો, તો અહીંયા એ જ રીતે એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે. જો અહીંયા બાળકોની સંખ્યા, તો અહીંયા આપણે લખીશું બાળકોની સંખ્યા, બરાબર, એના માટે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા છે કે માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો, બરાબર. અહીંયા આવશે કુલ સંખ્યા, બરાબર. તો જુઓ હવે અહીંયા છે ઝીરો, એ સૌથી નાનું અવલોકન દેખાય છે ઝીરો. હવે સૌથી મોટું અવલોકન તમે જુઓ તો અહીંયા પાંચ. આ રીતે તમારે ઝડપથી નજર ફેરવી અને શોધવું પડશે પાંચ. આપણે ઝીરો થી એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર, આ રીતે મેળવી અને જોઈએ. અહીંયા પહેલી લાઈન છે એક બે એક બે એક, તો લીટા એ રીતે કરતા જઈશું, એક બે એક બે અને એક, બરાબર. અહીંયા તમે જુઓ તો ત્રણ એક ઝીરો એક બે, ત્રણ પછી છે એક, પછી છે ઝીરો, પછી છે એક, પાંચમો લીટો આવે ત્યારે આડી લીટી, અને પછી છે બે. આ રીતે હવે આ છે એક ત્રણ એક બે બે, એક ત્રણ એક બે અને બે, બરાબર. હવે અહીંયા છે બે બે ઝીરો એક એક, એટલે કે બે બે વાર છે, ઝીરો એક વખત છે અને એક એક એ બે વાર છે. અહીંયા આ લાઈન જોઈએ, એક એક બે ચાર એક, એટલે એક કુલ ત્રણ વખત છે. જુઓ અહીંયા એક બે અને ત્રણ, પછી ચાર અને બે, એટલે બે એક વખત અને ચાર એક વખત. હવે છે આગળ, આગળની લાઈનમાં જો એક બે ત્રણ ને ચાર વખત બે છે અને એક વખત ત્રણ છે, એક વખત ત્રણ અને ચાર વખત બે, એક બે ત્રણ અને ચાર વખત બે. હવે એ જ રીતે આગળ, તો એક બે નહીં સોરી, એક એક ચાર બે એક, તો અહીંયા ગણીએ એક એક ચાર, ત્યારબાદ બે અને એક, એકમાં આડો લીટો આ રીતે કરીશું. હવે છે બે બાળકો વાળા દંપતિ ખૂબ જ વધારે છે મિત્રો, જો જોઈ જ શકાય છે અહીંયા, બે બે એક પાંચ એક, બે બે એટલે આ ત્રણ ચાર લીટો અને આ પાંચમો લીટો, બરાબર, બે પછી બીજા બે, તો બે લીટા કરી દીધા છે મેં. હવે છે એક એક પાંચ, પાંચમાં એક લીટો અને એક, આ રીતે. હવે અહીંયા જોઈએ તો જુઓ એક બે વાર છે, બે એક વાર છે, એક છે તે બે વાર અને બે છે તે એક વાર, અને ઝીરો ઝીરો, તો અહીંયા ઝીરો ઝીરો, બરાબર. અહીંયા છે બે ત્રણ ત્રણ, એટલે એક લીટો બે માં, ત્રણ માં બે લીટા અને એક બે, એક માં એક લીટો, પાંચમો લીટો છે અને બે માં એક લીટો. હવે અહીંયા આ આપણું આવૃત્તિ ચિહ્ન કરવાની પ્રક્રિયા પૂરી થઈ. અહીંયા આપણે કુલ સંખ્યા લખીએ, તો ઝીરો બાળકો વાળા સંખ્યા છે ચાર,
ચાર દંપતી એવા છે, એક બાળક વાળા, 5 ને 5 10 ને 5 15 ને 5 20 દંપતી છે, બે બાળક વાળા 5 10 15 ને 3 18 બરાબર, 3 બાળક વાળા જે છે તે 5 છે, 4 બાળક વાળા 2 છે અને 5 બાળક વાળું 1 દંપતી છે. જુઓ 18 ને 2 20 ને 20 40 બરાબર, આ 18 ને 2 20 ને 20 40 ચાલીસ ને 5 ને 5 10 એટલે 50. તો કુલ દંપતી બરાબર 50 થઈ જાય છે. બરાબર મિત્રો, આ રીતે. હવે આગળ છે કે એક શાળાના ધોરણ 6 ના 25 બાળકોને પસંદગી મુજબના ફળો નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. જુઓ અહીંયા આપણે બી સી એમ ડબલ્યુ જી અહીંયા લખીશું કે ભાઈ ફળ, ફળ છે ને એટલે લખીશું ફળ. બી, બી ફોર બનાના, ચીકુ, સી મેંગો, એમ એન્ડ વોટરમેલન, ડબલ્યુ અને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. બરાબર, આ રીતે. હવે અહીંયા જુઓ તો આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન અને અહીંયા બાળકોની સંખ્યા, બાળકોની સંખ્યા. તો બી વાળા પહેલા ગણી લઈએ. જો તમે આ રીતે પણ ગણી શકો હો મિત્રો, 1 2 3 4 5 પણ આમાં ભૂલ પડવાની શક્યતા છે. લાઈને લાઈન લઈ અને આપણે કરીએ વધારે સરળ પડે. ચલો આ રીતે પણ એક વખત કરીએ. 3 4 અને 5 છે તો 5 આવૃત્તિ ચિહ્ન અહીંયા કરી દઈએ. 1 2 3 4 અને 5મું આડું. એ જ રીતે હવે સી વાળા, તો સી વાળા તમે જુઓ અલગ કલર લઈએ એટલે ખબર પડે. 1 સી 2 3 4 બરાબર, તો આટલા સી વાળા છે 4, 1 2 3 અને 4. હવે છે એમ વાળા, મેંગો, તો એમ છે 1 2 3 4 5 6 7 8 બરાબર, 8 આવૃત્તિ ચિહ્ન કરવાના છે. 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. એ જ રીતે હવે ડબલ્યુ વાળા કરીએ, તો ડબલ્યુ વાળા છે 1 2 3 અને 4 થઈ ગયા બધા. યસ, 4, 1 2 3 અને 4. હવે આગળ છે ગ્રેપ્સ, તો ગ્રેપ્સ જી વાળા જોઈએ 1 2 3 4 બરાબર, એ પણ 4 છે. 1 2 3 અને 4 બાળકોની સંખ્યા લખીએ તો અહીંયા 5 4 5 ને 3 8 અહીંયા 4 અને અહીંયા 4. જુઓ 5 ને 4 9 9 ને 8 17 17 ને 4 21 21 ને 4 25 એ થઈ ગયા 25 બરાબર. અહીંયા લખીશું કુલ બાળકો બરાબર, આ રીતે. અહીંયા આપણને 25 જવાબ મળે, મતલબ આપણી ગણતરી એકદમ સાચી છે. હવે આગળ જોઈએ તો કે એક સર્વે અનુસાર 30 વ્યક્તિના પસંદગીની મીઠાઈની માહિતી અહીંયા આપેલી છે. તો આવૃત્તિ ચિહ્નનો મતલબ માહિતીનું આવૃત્તિ કોષ્ટક, અહીંયા આપણે લખીશું મીઠાઈ બરાબર. અહીંયા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા સંખ્યા, કેટલા વ્યક્તિ છે 30 વ્યક્તિ બરાબર. હવે જુઓ ગુલાબજાંબુ, અહીંયા હું ટૂંકમાં લખીશ ગુલાબજાંબુ બરાબર. ત્યારબાદ છે બરફી, બરફી પછી છે પેંડા, આ રીતે લખતા અને પછી કોઈ વધારાની દેખાય તો આપણે ગણી લઈશું. લાડુ, લાડુ અને થાબડી, ચાલો આટલું રાખીએ. હવે ગુલાબજાંબુ, બરફી, પેંડા, લાડુ અને થાબડી, આ લાઈન આપણી પૂરી થઈ જાય છે. એક એક લીટો બધામાં બરફી, પેંડા, લાડુ અને થાબડી. ત્યારબાદ છે બરફી, થાબડી, લાડુ, બરફી આ જગ્યાએ, થાબડી અને લાડુ બરાબર. પછી પેંડા અને ગુલાબજાંબુ, પેંડા અને ગુલાબજાંબુ.
અહીંયા છે બરફી થાબડી લાડુ, ફરીથી એ જ રીતે બરફી થાબડી અને લાડુ. અને આપણી આ બીજી લાઈન પૂરી થઈ ગઈ છે. જો આ રીતે કરવાનું રહી જશે તો તકલીફ થશે. બરફી અને ગુલાબજાંબુ, ચાલો બરફી અને ગુલાબજાંબુ આ રીતે. બીજી લાઈન પણ આપણી પૂરી થઈ ગઈ. પેંડા લાડુ પેંડા પેંડા, બરાબર. અહીંયા ત્રણ વખત પેંડા આવ્યા છે, તો ત્રણ નિશાની ની કરી દઈએ. એક બે અને પાંચમી નિશાની આડી. લાડુ અને ગુલાબજાંબુ, લાડુમાં એક અને ગુલાબજાંબુમાં એક નિશાની. હવે આ લાઈન પણ પૂરી થઈ ગઈ આપણી. ત્યારબાદ છે થાબડી લાડુ બે વાર, થાબડી એક વાર અને લાડુ બે વાર આ રીતે. ત્યારબાદ બરફી ને ગુલાબજાંબુ, બરફીમાં પાંચમો લીટો અને ગુલાબજાંબુમાં પણ પાંચમો લીટો. આ લાઈન પણ પૂરી થઈ ગઈ આપણી. હવે જુઓ અહીંયા છે બરફી ગુલાબજાંબુ 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 ત્રણ વખત છે, એટલે ત્રણ લીટા એના દોરી દઈએ. એક લીટો છે બરફીનો અને એના પછી છે બરફી તે અહીંયા. હવે સંખ્યા લખીએ તો પાંચ ને ત્રણ આઠ, પાંચ ને બે સાત, અહીંયા પાંચ, અહીંયા થશે છ અને અહીંયા થશે ચાર, બરાબર. અહીંયા આપણે કુલ વ્યક્તિઓ લખીશું તો આઠ ને સાત પંદર, ને પાંચ વીસ, વીસ ને છ છવ્વીસ, ને ચાર ત્રીસ થઈ ગયા. યસ, વેરી વેરી ગુડ. છે ને સરળ? આવા જ દાખલા મિત્રો આપણી સત્રાંત પરીક્ષામાં પણ પૂછાશે, તો ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ. જુઓ, 25 વિદ્યાર્થી દ્વારા એક પાસો વારાફરતી ફેંકવામાં આવતા નીચે પ્રમાણે મુજબ અંક આવેલ છે. તો આ માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આવૃત્તિ કોષ્ટક રચો. હવે 25 વિદ્યાર્થીઓ છે, બરાબર, પાસો ફેંકવામાં આવ્યો છે અને એના પર આવેલ અંક. તો અહીંયા લખીએ આપણે અંક, ત્યારબાદ અહીંયા લખીએ આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા આવશે સંખ્યા, બરાબર, સંખ્યા. તો અંક જે છે તે એક થી છ જ હશે પાસામાં. તો આપણે એક થી છ અંક લખી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે. તો જુઓ, આ પહેલી લાઈન હું લઉં છું. એક એક બે પાંચ છ, એક એક બે પાંચ અને છ, બરાબર. ત્યારબાદ છે છ બે ત્રણ ત્રણ ચાર, છ બે ત્રણ ત્રણ અને ચાર. ચાલો આગળ જોઈએ. ચાર ચાર ત્રણ બે એક, ચાર ચાર ત્રણ બે અને એક આ રીતે. હવે આગળ છે આ લાઈન, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ. ઓકે, અહીંયા છે છ એક ત્રણ ત્રણ બે, છ એક ત્રણ ત્રણ અને બે. જુઓ, મળી ગઈ સંખ્યા. અહીંયા થઈ ગયા પાંચ, અહીંયા થઈ ગયા પાંચ, અહીંયા થઈ ગયા છ, અહીંયા ચાર, અહીંયા બે અને અહીંયા ત્રણ. ખૂબ જ સરળ છે મિત્રો. અહીંયા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા થશે, જુઓ વિદ્યાર્થી પચીસ છે, પાંચ ને પાંચ દસ, ને છ સોળ, ને ચાર વીસ, વીસ ને બે બાવીસ, ને ત્રણ પચીસ. ઇટ્સ વેરી સિમ્પલ, બરાબર. આ રીતે આપણે પ્રશ્ન બે, કે જેમાં માહિતીનું નિયમન આપણે ખૂબ જ સરસ રીતે બધા કોષ્ટક આવૃત્તિ કોષ્ટક બનાવ્યા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, ચોરસ અને લંબચોરસની પરિમિતિની વાત છે મિત્રો અહીંયા. તો જુઓ, પ્રશ્ન ત્રણ અ છે કે નીચે આપેલ સૂચના મુજબ દાખલા ગણો. હવે આ દાખલા કેવી રીતે ગણવાના છે, ખૂબ જ ધ્યાન આપજો મિત્રો, ખૂબ જ મજા આવશે. એક ચોરસ ખેતરની બાજુનું માપ 200 મીટર છે, તો ખેતરની પરિમિતિ શોધો. આ પરિમિતિ વિશે આપણે શીખી જ ગયા છે કે હદની લંબાઈ, ફરતી બાજુનું માપ, એમનો સરવાળો, એટલે એ પરિમિતિ થાય. હવે ખેતર કેવું છે? ચોરસ છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ એ પ્રમાણે કે ચોરસની પરિમિતિ બરાબર
શું થશે? ચાર ગુણ્યા લંબાઈ, લંબાઈ પહોળાઈ જેવું ચોરસમાં નતું હતું, પણ અહીંયા આપણે સૂત્ર ખાતર લખીએ છીએ ચાર ગુણ્યા લંબાઈ, તો અહીંયા એની બાજુનું માપ આપણને આપેલું છે. બરાબર, અહીંયા બાજુનું માપ છે 200 મીટર, એટલે આપણે લખીશું 4 × 200 મીટર. તો 4 × 2 = 8 અને પાછળ 2 = 0, 800 મીટર. બરાબર, તો ખેતરની પરિમિતિ અહીંયા લખવાનું, ખેતરની પરિમિતિ બરાબર 800 મીટર. બરાબર, આ રીતે. હવે જો અહીંયા છે બીજો દાખલો જોઈએ કે ભાઈ એ એવું કહે છે કે 110 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ શોધો. એ જ રીતે આપણે જે નક્કી કર્યું એ જ પ્રમાણે પણ અહીંયા આપણે શું કરવાનું જુઓ, તો એક લખી લેવાનું કે ભાઈ લંબાઈ બરાબર 110 સેમી. બરાબર, આ રીતે. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર તો લખીશું, ચોરસની પરિમિતિ બરાબર શું થશે? 4 × લંબાઈ. મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું, ચારે બાજુનું ફરતું માપ, બધી લંબાઈ સરખી હોય છે, મારે 4 વખત આવે, એટલે 4 × 110. તો અહીંયા તમે આ રીતે મોઢે આવડે તો પણ સારું, અને ન આવડે તો સાઈડમાં તમારે ક્યાંય બીજે ગુણાકાર કરવા ન જવું, અહીંયા જ આ જ જગ્યાએ તમારે ગુણાકાર કરી દેવો જ્યાં તમે દાખલો ગણી રહ્યા છો. બરાબર, 4 × 0 = 0, 4 × 4 = 4 ને 4 × 4, અથવા તો 11 × 44 થાય અને પાછળ આવશે 0. તો આટલા સેન્ટીમીટર એની પરિમિતિ થાય ટેબલની સપાટીની પરિમિતિ. તો અહીંયા લખીશું પરિમિતિ બરાબર 440 સેન્ટીમીટર. આગળ જુઓ, નિલેશ 85 મીટર લંબાઈ બાજુ વાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે, તો તેની પરિમિતિ શોધો. અહીંયા ચોરસ બગીચો છે, કહી દીધું છે આપણને. બરાબર, તો એની બાજુનું માપ કેટલી લંબાઈ છે? લંબાઈ બરાબર 85 મીટર. તો અહીંયા આપણે લખીશું ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ. તો આના બરાબર થશે 4 × 85 મીટર. બરાબર, તો અહીંયા આપણે 85 × 4 કરીએ, 5 × 20 ની શું વિધિ આવી? 2 × 8 = 32, 32 × 2 = 34 થાય, તો 340 મીટર. બરાબર, આ રીતે. હવે અહીંયા લખીશું કે એની પરિમિતિ બરાબર 340 મીટર. બરાબર, આ રીતે. અહીંયા છે આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. ફરી વાર એ જ વસ્તુ છે મિત્રો, ખૂબ જ સરળ છે. ચોરસની પરિમિતિ, આકાર તમને ચોરસ જ દેખાય છે, તો અહીંયા આપણે ચોરસની પરિમિતિ આ રીતે લખવાનું, ચોરસની પરિમિતિ બરાબર. આવા દાખલા, આવા પ્રશ્નો મિત્રો આવે પરીક્ષામાં, તો તમને ખૂબ જ સરળતાથી આવડશે. ખૂબ જ ધ્યાનથી આગળ વિડીયો જોજો. 4 × લંબાઈ, તો 4 × બાજુનું માપ સરખું છે, એટલે 4 સેન્ટીમીટર. તો ચોકે ચોકે 16 સેન્ટીમીટર પરિમિતિ થાય. બરાબર, હવે આગળ જોઈએ. ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ 40 મીટર છે, જો 4 બાજુના માપ સમાન હોય તો તેની પરિમિતિ શોધો. હવે બાજુનું માપ અહીંયા આપણને કહી દીધું છે, તો લખવાનું કે લંબાઈ બરાબર કેટલી છે? 40 મીટર. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ×
લંબાઈ આના બરાબર થશે 4 × 40 મીટર, ચોકે ચોકે 16 અને પાછળ આવશે 1 શૂન્ય, આટલા મીટર. બરાબર, આ રીતે આ ચોરસની પરિમિતિના જ બધા દાખલા હતા. સૂત્ર હવે તમને યાદ થઈ ગયું હશે મિત્રો. આગળ જોઈએ તો અહીંયા છે લંબચોરસ મેદાનની લંબાઈ 14 મીટર અને પહોળાઈ 8 મીટર હોય તો મેદાનની પરિમિતિ શોધો. હવે અહીંયા લંબચોરસ વસ્તુ આવી, બરાબર, આપણે એનું સૂત્ર પણ યાદ રાખીશું. જુઓ, અહીંયા પહેલું લખીશું લંબાઈ બરાબર 14 મીટર અને પહોળાઈ બરાબર 8 મીટર. બરાબર, હવે જો લંબચોરસમાં લંબાઈ 2 વખત હોય અને પહોળાઈ પણ કેટલી વખત હોય? 2 વખત. બરાબર, એટલે એનું સૂત્ર, તો અહીંયા આ સૂત્ર થશે લંબ ચોરસની પરિમિતિ બરાબર 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, એટલે 2 સામાન્ય નીકળે, કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય. બરાબર, આ રીતે લંબાઈ વત્તા પહોળાઈ મેં ટૂંકમાં લખ્યું છે મિત્રો. તો 2 કૌંસમાં લંબાઈ છે 14 મીટર, બંનેના એકમ પણ સરખા છે એ પણ ધ્યાનમાં રાખવાનું હો મિત્રો, 14 મીટર વત્તા 8 મીટર. બરાબર, આ રીતે તો 14 અને 8 એટલે કેટલા થઈ જાય? યસ, 22. 2 કૌંસમાં 22 મીટર. તો હવે આનો ગુણાકાર જ છે કે 2 × 22, 22 દૂ થાય 44 મીટર. બરાબર, આ લંબચોરસ મેદાનની પરિમિતિ. અહીંયા આપણે લખી દેવાનું મેદાનની પરિમિતિ. બરાબર, આ રીતે. હવે જુઓ બીજો દાખલો એ રીતે આપેલો છે, તો જોઈએ. બરાબર, લંબચોરસ જ છે તો એની લંબાઈ છે, લંબાઈ બરાબર 10 મીટર અને અહીંયા પહોળાઈ બરાબર 6 મીટર છે મિત્રો, છે ને? તો હવે આપણે અહીંયા સૂત્ર લખીશું કે લંબચોરસ ની પરિમિતિ બરાબર 2, આ સૂત્ર ખાસ યાદ રાખવું, 2 × લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે હવે 2 કૌંસની અંદર લંબાઈ આપી છે 10 મીટર અને આ એકમ પણ સરખા હોવા જે ના હોય તો આપણે કરી દેવાનું 6 મીટર. બરાબર, આ રીતે હવે 2 કૌંસમાં 10 ને 6 16 મીટર એટલે 16 દૂ 32 મીટર. બરાબર, આ રીતે તો અહીંયા 32 મીટર એ આપણો જવાબ થાય છે. આગળ જોઈએ મિત્રો, તો જુઓ અહીંયા છે કે પ્રિયા એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. પ્રિયા જે છે તે એક લંબચોરસ બાગની ફરતે દોડે છે અને તેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તો બાગની પરિમિતિ શોધો. પહોળાઈ લંબાઈ કેટલી કીધી છે? 30 મીટર. અહીંયા આપણે દાખલાની શરૂઆત જ ત્યાંથી થાય, લંબાઈ બરાબર 30 મીટર અને પહોળાઈ બરાબર 15 મીટર. તો હવે આપણે સૂત્ર લખવાનું કે ભાઈ લંબ ચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર છે? યસ, 2 × કૌંસની અંદર છે લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ છે 30 મીટર વત્તા પહોળાઈ છે 15 મીટર. તો આના બરાબર 2 કૌંસમાં 30 ને 15 એટલે 45 મીટર થાય અને 45 × 2 45 દૂ 90 મીટર. બરાબર, તો બાગની પરિમિતિ શોધો. અહીં લખવાનું કે બાગની પરિમિતિ 90 મીટર થાય. બરાબર, આ રીતે. હવે અહીંયા આ આગળનો દાખલો છે તે જોઈએ. તો જુઓ ખૂબ જ સરળ, ખૂબ જ સરસ દાખલાઓ છે મિત્રો. આનાથી તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પ થશે.
વિડીયો આગળ જોવાનું ચૂકશો નહીં તો જુઓ. 700 મીટર લંબાઈ અને 500 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીનની પરિમિતિ. હવે અહીંયા ફરીથી લંબચોરસ જમીનની લંબાઈ છે, લંબાઈ બરાબર છે 700 મીટર અને પહોળાઈ એ બરાબર છે 500 મીટર. બરાબર. તો હવે આપણે સૂત્ર લખવાનું કે લંબ ચોરસની પરિમિતિ બરાબર, સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ જ રીતે 2 કૌંસમાં લંબાઈ એટલે 700 મીટર વત્તા પહોળાઈ એટલે 500 મીટર. બરાબર. તો જુઓ હવે 2 કૌંસમાં 7 ને 5 12 સરવાળો છે મિત્રો, એટલે 1200 મીટર આટલું થશે. અને 12 2 24 આ ગુણાકાર કરતા 12 2 24 પાછળ 2 0 9 આટલા મીટર એ લંબચોરસની પરિમિતિ થાય, લંબચોરસ જમીનની પરિમિતિ. તો અહીંયા આપણે આગળ લખી લેવાનું બરાબર, લંબચોરસ જમીનની પરિમિતિ બરાબર 2400 મીટર થાય. હવે જુઓ આગળ જોઈએ તો એક ભોંય તળિયાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 4 મીટર છે તો ભોંય તળિયાની પરિમિતિ શોધો. બરાબર. અહીંયા ભોંય તળિયાની લંબાઈ જે છે 6 મીટર, પહોળાઈ 4 મીટર. આપણે અહીંયા લખી લઈશું કે લંબાઈ બરાબર 6 મીટર અને પહોળાઈ બરાબર 4 મીટર. બરાબર. તો અહીંયા થશે લંબ ચોરસની, જો મિત્રો આ જ રીતે 5-5 દાખલા આપણે જોયા છે, ખૂબ જ સરસ. પરિમિતિ બરાબર સૂત્ર, યસ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ એટલે 6 મીટર વત્તા પહોળાઈ એટલે 4 મીટર. તો 2 કૌંસમાં 6 ને 4 10 મીટર થાય. તો 10 2 20 મીટર આ આપણી આપણો જવાબ છે. બરાબર. આ આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિના દાખલા જોયા. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, કે અહીંયા જુઓ એ પણ કોઈ પણ એક દાખલો ગણવાનો છે અને માર્ક છે 2. બરાબર. હવે અહીંયા ખૂબ જ સિમ્પલ, હવે ક્ષેત્રફળ શોધવાના દાખલા છે, અહીંયા ક્ષેત્રફળ શોધવાના. બરાબર. તો જુઓ કે આ દાખલો છે 4 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. બરાબર. તો અહીંયા આપણે લખીશું લંબાઈ બરાબર 4 મીટર. આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ એમ પણ તમે કરી શકો. બરાબર. તો અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ, તો અહીંયા છે એ 4 મીટર ગુણ્યા 4 મીટર. બરાબર. એ બરાબર થશે ચોકે ચોકે 16. પણ એકમ યાદ રાખવો કે અહીંયા મીટર ગુણ્યા મીટર એટલે ચોરસ મીટર, ચોરસ મીટર થઈ જાય. આ ચોરસનું ક્ષેત્રફળ આટલું મળ્યું. બરાબર. એ રીતે નીચે જવાબ લખવાનો તમારે. ઓકે. હવે નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો. જુઓ એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે એટલે આપણે લંબાઈ લખીશું, લંબાઈ બરાબર 10 સેમી. ઓકે. તો લખીશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એના બરાબર 10 સેમી, 10 સેમી ગુણ્યા 10 સેમી, 10 દાન 100 થાય, 100 ચોરસ સેમી. અહીંયા મિત્ર એકમ લખવામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. તો આ આપણો બીજા દાખલાનો જવાબ છે. આગળ છે 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. હવે જો અહીંયા 64 ચોરસ મીટર ક્ષેત્રફળ આપી દીધું છે. બરાબર. અહીંયા આપણે એ જ રીતે લખવાનું જેવું આપ્યું છે,
ક્ષેત્રફળ બરાબર 64 ચોરસ મીટર. બરાબર, ચોરસ છે. હવે ચોરસ બાજુની બાજુની લંબાઈ શોધવાની, તો આપણે લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, બાજુની લંબાઈ આપણે શોધવાની છે. મેં તમને શીખવાડી દે પ્રમાણે જો 64 ચોરસ મીટર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. બરાબર, હવે જુઓ અહીંયા લંબાઈનો વર્ગ છે, અહીંયા 64 છે. લંબાઈ શોધવી હોય તો સામે શું થશે, વર્ગમૂળ નીકળશે. એટલે આપણે લખીશું લંબાઈ બરાબર વર્ગમૂળમાં 64. ઓકે, તો 64 નું વર્ગમૂળ શું થાય, 8, પછી ઓછી 64 થાય. તો આ લંબાઈ કેટલી થઈ ગઈ, 8, અને એકમ છે પાછળ મીટર, એટલે અહીંયા લાગશે મીટર. બરાબર, આ રીતે ચોરસની બાજુની લંબાઈ શોધો તો આપણને લંબાઈ મળી ગઈ છે કે 8 મીટર થાય. એ જ રીતે અહીંયા દાખલો છે જોઈએ, 40 સેમી પરિમિતિ વાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા પરિમિતિની વાત છે, તો જુઓ 40 સેમી પરિમિતિ વાળા ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થાય. ક્ષેત્રફળ શોધવા માટે મિત્રો આપણે લંબાઈ તો શોધવી પડશે કે નહીં, બાજુનું માપ ખ્યાલ હશે તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો પરિમિતિ આપી છે એના પરથી આપણે બાજુ શોધીશું. જુઓ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, પરિમિતિ આપણને અહીંયા આપી દીધી છે 40 સેમી, 40 સેમી બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ શોધવાની છે તો લંબાઈને આ બાજુ એકલી પાડીએ, આ 4 બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. તો લંબાઈ બરાબર 40 ના છેદમાં 4, આટલા સેમી. તો અહીંયા શું થઈ જશે, છેદ ઉડાડતા જુઓ 10 × 40 થાય. બરાબર, ઉપર 10, તો 10 સેમી. બરાબર, આ શું મળી ગયું આપણને, લંબાઈ. અહીંયા દાખલો પૂરો નથી થતો, હજુ આગળ છે કે ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો હવે આપણે લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય, યસ, લંબાઈ ગુણ્યા લંબાઈ, એના બરાબર 10 × 10, એના બરાબર 10 × 100 ચોરસ સેન્ટીમીટર. એકમ લખવાનું ના ભૂલાય મિત્રો. બરાબર, હવે આગળ જોઈએ તો જુઓ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખો અને એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ લખો. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પહેલા આપણે આપી દેવાનું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આ રીતે, અથવા તો લંબાઈનો વર્ગ પણ તમે લખી શકો. હવે એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ લખો. જુઓ એક એકમ લંબાઈ જેની છે એવા ચોરસનું એક એકમ વાળા ચોરસમાં બરાબર એની સેમી અને મીટરમાં એકમ, તો એકમ શું થશે, એક સેમી ગુણ્યા એક સેમી બરાબર થઈ જાય એક ચોરસ સેમી. બરાબર, અને એ જ રીતે આ એક એકમ થઈ ગયો આપણો, અને એ જ રીતે આપણે બીજું પણ લખી શકીએ કે એક મીટર ગુણ્યા એક મીટર બરાબર એક ચોરસ મીટર. બરાબર, એક એકમ કહેતા આપણે સેમી લઈએ તો એક ચોરસ સેન્ટીમીટર થાય, અને મીટર લઈએ તો ચોરસ મીટર થાય. તો આ રીતે આપણે પ્રશ્ન 4અમાં જે ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળની વાત હતી તે જોઈ. હવે આગળ જોઈએ મિત્રો, આપણે પ્રશ્ન 4બ જોઈએ. નીચે આપેલ દાખલા ગણો, એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર છે.
જો લંબચોરસની પહોળાઈ 9 સેમી હોય તો તેની લંબાઈ શોધો. હવે અહીંયા મિત્રો લંબચોરસ ના ક્ષેત્રફળ વિશે વાત કરેલી છે, તો જોઈએ કે અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે. પહેલા લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર 45 ચોરસ સેન્ટીમીટર ચોરસ સેમી. હવે લંબચોરસની પહોળાઈ 9 સેમી છે, પહોળાઈ બરાબર 9 સેમી બરાબર. તો આપણે એની લંબાઈ શોધવાની છે, લંબાઈ બરાબર કેટલી. ઓકે, હવે અહીંયા જુઓ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે લંબચોરસ નું ક્ષેત્રફળ આપણી પાસે છે 45 બરાબર, બરાબર લંબાઈ આપણે શોધવાની છે એટલે લંબાઈ એમને એમ લખીશું, અને ગુણ્યા પહોળાઈ જે છે તે 9 સેમી છે બરાબર. તો હવે અહીંયા લંબાઈ એકલી પાડવા માટે આ 9 ને ગુણાકારના સંબંધમાં છે, બરાબરની બીજી બાજુ આપણે લઈ જઈએ તો થશે લંબાઈ બરાબર 45, આ ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જાય એટલે 9. તો છેદ ઉડાડતા જુઓ, અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 9 × 5 = 45 બરાબર. તો અહીંયા આપણને લંબાઈ મળે છે, લંબાઈ બરાબર 5 સેમી. ઓકે, આ રીતે આપણે લંબચોરસના ક્ષેત્રફળના દાખલા હવે જોઈએ. તો બીજો દાખલો છે મિત્રો કે નીચે 2 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે, કોનું ક્ષેત્રફળ વધુ છે તે જણાવો. જુઓ આ પહેલું જે છે એને આપણે ગણીએ તો એની લંબાઈ છે, લંબાઈ બરાબર 10 મીટર અને પહોળાઈ બરાબર 6 મીટર બરાબર. હવે આનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આ રીતે. તો લંબાઈ છે 10 મીટર ગુણ્યા પહોળાઈ છે 6 મીટર. તો ક્ષેત્રફળ થશે 10 × 60 ચોરસ મીટર બરાબર આ રીતે. અને બીજા દાખલામાં બીજું જે આપેલું છે આપણને એનું જોઈએ તો એમાં છે લંબાઈ 11 મીટર. તો અહીંયા લંબાઈ બરાબર 11 મીટર અને પહોળાઈ બરાબર જુઓ 5 મીટર બરાબર. તો અહીંયા લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે, સૂત્ર યાદ રાખીશું મિત્રો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 11 મીટર ગુણ્યા પહોળાઈ છે 5 મીટર. તો આનો જવાબ થશે 11 × 55 = 55 ચોરસ મીટર બરાબર. તો અહીંયા દેખીતી રીતે જુઓ પહેલાની છે 60 અને બીજાની થાય છે 55 ચોરસ મીટર. તો અહીંયા દેખાય છે કે જે પહેલો દાખલો છે બરાબર 2 લંબચોરસમાંથી પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે આપણે મસ્ત રીતે બીજો દાખલો પણ જોયો. જો આ જ પ્રકારના દાખલા તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે મિત્રો,
તો ધ્યાન રાખજો કેવી રીતે આપણે ગણીએ છીએ, અને વિડીયો જોવાનું છેક સુધી ભૂલતા નહીં, ખૂબ જ મજા આવશે. હવે જોઈએ તો જુઓ, અહીંયા છે એક પૂંઠાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે, તેના પર 4 મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરી છે. જો આ રીતે વાત કરે છે કે એક પૂંઠું છે આવી રીતે લંબચોરસ, બરાબર, આ રીતે લંબચોરસ પૂંઠું છે. હવે એની વચ્ચે એક 4 મીટર બાજુવાળી ચોરસ, આ રીતે ચોરસમાં રંગોળી પૂરેલી છે. તો તે રંગોળી સિવાયના પૂંઠાનો ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, એટલે કે આ જે ભાગ છે, આ બધો ભાગ, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જોઈએ, હવે અહીંયા આપણે પહેલા શું કરીશું, આ જે પૂંઠું છે પૂંઠાનું, એની એનું ક્ષેત્રફળ શોધીએ, ત્યારબાદ જે રંગોળી છે એનું ક્ષેત્રફળ શોધીએ, અને પૂંઠાના ક્ષેત્રફળમાંથી રંગોળીનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ, તો આપણને જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર, તો પૂંઠાનું જે પૂંઠા માટે બરાબર આ રીતે લખી અને લખીશું, એની લંબાઈ બરાબર 6 મીટર અને પહોળાઈ છે મિત્રો, પહોળાઈ બરાબર 5 મીટર. બરાબર, તો અહીંયા લખીશું કે પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના બરાબર 6 મીટર ગુણ્યા 5 મીટર, એના બરાબર 6 × 5 = 30 મીટર, 30 ચોરસ મીટર. સોરી, અહીંયા એ થશે 30 ચોરસ મીટર. આ રીતે હવે આપણે બીજી બાબત લઈએ, જે છે રંગોળી માટે. બરાબર, તો અહીંયા લખીશું રંગોળી માટે, એની લંબાઈ છે, બાજુનું માપ જે આપ્યું છે 4 મીટર. બરાબર, તો અહીંયા રંગોળી જે ચોરસ છે, એ યાદ રાખીશું મિત્રો, એ ચોરસ રંગોળી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો આના બરાબર થશે 4 × 4 બરાબર 16 ચોરસ મીટર. બરાબર, હવે જુઓ આ પૂંઠાનું જે ક્ષેત્રફળ મળ્યું તેમાંથી આપણે આ 16 બાદ કરીએ, એટલે આપણને આ જે રંગોળી સિવાયનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો હવે અહીંયા જે પૂછ્યું છે પ્રમાણે કે રંગોળી સિવાયના પૂંઠાના ભાગનું ક્ષેત્રફળ, અહીંયા લખવાનું કે રંગોળી સિવાયના પૂંઠાના ભાગનું ક્ષેત્રફળ બરાબર 30 - 16 બરાબર 30 - 16 ચોરસ મીટર, એના બરાબર થશે, કેટલા થાય, 30 માંથી 16 બાદ થાય તો 14 ચોરસ મીટર. સમજ્યા મિત્રો, છે ને સરળ, એકદમ ઈઝી છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન છે કે 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. અહીંયા લાદી બેસાડવાનો ખર્ચ શોધવાનો છે. 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન છે. તો શરૂઆતમાં આપણે પહેલા જમીનનું ક્ષેત્રફળ શોધી લઈએ. જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના બરાબર થશે 50 મીટર, 50 મીટર ગુણ્યા 20 મીટર, 20 મીટર, તો 5 × 2 = 10 અને પાછળ આ 2 મીંડા, એટલે 1000 ચોરસ મીટર આ જમીનનું ક્ષેત્રફળ થાય છે.
હવે અહીંયા આપણને કીધું છે કે પ્રતિ 100 ચોરસ મીટરે 4 રૂપિયા, બરાબર, 4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ. તો અહીંયા આપણે એ રીતે લખવાનું કે આપણી પાસે 1000 ચોરસ મીટર છે, બરાબર. તો અહીંયા લખીશું કે 100 ચોરસ મીટરના કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. 4 રૂપિયા. તો તેથી અહીંયા આપણી પાસે છે 1000 ચોરસ મીટરના કેટલા રૂપિયા? આ ત્રિરાશિ મૂકી અને આપણે ગણતરી કરીશું. 1000 અને 4નો ગુણાકાર 1000 ગુણ્યા 4, અને છેદમાં આપણે આ 100 મૂકીશું તો છેદમાં 100, બરાબર. અહીંયા 2 0 કેન્સલ થશે અને 10 ગુણ્યા 4, 10 × 4 = 40. 10 × 4 બરાબર 40 રૂપિયા. 40 રૂપિયા. તો અહીંયા લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા લખવાનું કે લાદી બેસાડવાનો ખર્ચ 40 રૂપિયા થાય, બરાબર. આ રીતે હવે પાંચમો દાખલો જે છે, સુરેશના રૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. જો 20 સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી ભોંય તળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈશે? હવે જુઓ, અહીંયા પહેલાં રૂમ આપ્યો છે અને પછી લાદી લગાડવાની છે. તો આપણે પહેલાં રૂમનું ક્ષેત્રફળ શોધી લેવું પડે, બરાબર, અને પછી લાદીનું ક્ષેત્રફળ. તો જુઓ, આની એક બીજી સરળ રીત પણ છે, તે આપણે પછી જોઈશું. તો અહીંયા જુઓ કે રૂમની ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના બરાબર 5 મીટર ને 4 મીટર. 5 મીટર. હવે અહીંયા સેન્ટીમીટર બાજુવાળી છે, તો આપણે આ એકમને પણ સેન્ટીમીટરમાં ફેરવી લઈએ. તો 5 મીટર એટલે 500 સેન્ટીમીટર થશે. 100 સેન્ટીમીટર એ 1 મીટર થાય એટલે 500 સેમી, બરાબર, અને ગુણ્યા 4 મીટર એટલે 400 સેમી, બરાબર. તો અહીંયા ગુણાકાર કરતા 5 × 6 = 20 અને પાછળ 1 2 3 અને 4 મીંડા, 4 શૂન્ય લાગી જશે અને એકમ આવશે ચોરસ સેન્ટીમીટર. જો મિત્રો, અહીંયા લાદી સેન્ટીમીટરના માપવાળી છે, માટે આપણે આ રીતે ફેરવ્યું છે, બરાબર. હવે 20 સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી તો એક લાદીનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે, બરાબર. ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર, હવે એ ચોરસ લાદી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, એના બરાબર 20 × 20 અને એના બરાબર થશે 2 × 2 = 4 અને પાછળ 2 0 ચોરસ સેન્ટીમીટર, બરાબર. આ રીતે હવે જુઓ, અહીંયા 400 ચોરસ સેન્ટીમીટર જગ્યામાં 1 લાદી બેસી જાય તો આપણી પાસે અહીંયા એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ, 2 લાખ ચોરસ સેન્ટીમીટર જગ્યા છે. તો એમાં કેટલી લાદી જોઈએ? ચાલો ગણીએ, બરાબર. તો અહીંયા લખીશું કે 400 ચોરસ સેન્ટીમીટરમાં 1 લાદી. સમજાય છે ને મિત્રો? ખૂબ જ સરળ છે. તો આપણી પાસે જે છે 2 લાખ, જો અહીંયા એકમ ના ફેરવ્યો હોત તો અત્યારે એ બધી મથામણ કરવી પડત, માટે આપણે પહેલેથી જ એ રીતે એકમ ફેરવીને જવાબ શોધીએ છીએ. 2 લાખ ચોરસ સેમીમાં કેટલી લાદી, આની પણ ત્રિરાશિ મૂકી અને આપણે ગણતરી કરીએ. તો 2 લાખ × 1 એટલે 2 લાખ, બરાબર. આ રીતે અને છેદમાં 400. તો હવે છેદ ઉડાડતા જુઓ, 1 શૂન્ય, આ 2 શૂન્ય, બરાબર. હવે 2000 ભાગ્યા 4 એટલું વધે છે આપણી પાસે, 2000 ના છેદમાં 4. હવે
ચાર પંચા વીસ એ આપણે જાણીએ છીએ, ચાર પંચા વીસ થાય અને પાછળ બે મીંડા પાછા લાગી જાય તો અહીંયા આવશે 500. કેટલા? 500 ટાઇલ્સ. ટાઇલ્સ જોઈએ, બરાબર. આ રીતે હવે જે હું તમને ટૂંકી રીતની વાત કરતો હતો, તો મિત્રો એની અંદર તમારે બીજું કાંઈ નથી કરવાનું હતું. જ્યારે આવો દાખલો જવાહર નવોદયની પરીક્ષા કે કોઈ પણ બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે આ રીતે હોય, તો તમારે માત્ર શું કરવાનું છે, મોટી જે વસ્તુ છે એટલે અહીંયા રૂમ મોટો છે તો એનું ક્ષેત્રફળ એના છેદમાં જે નાની વસ્તુ છે અહીંયા લાદી છે તો એનું ક્ષેત્રફળ, એટલે અહીંયા આપણે આ રીતે સરળતાથી સીધો જ જવાબ મેળવી શકીએ. 500 × 400 ના છેદમાં 20 × 20, બરાબર. તો તમે જુઓ તો અહીંયા 2 × 2 = 4, 2 × 2 = 4 અને 0 × 0, તો અહીંયાથી આ આખું જ કેન્સલ થઈ જાય 400, એટલે સીધો જ જવાબ આપણને ઝડપથી મળી જાય 500. થાય કે નહીં? છે ને સરળ? બસ એ જ રીતે આપણે આગળ શીખવાનું છે. હવે આગળ જોઈએ તો જુઓ, આમ પ્રશ્ન 4 ના પણ આપણે બધા જ દાખલા જોયા ક્ષેત્રફળ વિશેના. હવે પ્રશ્ન 5 અહીંયા છે કે નીચેની મેચસ્ટિક બાકસ પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે, તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. હવે અહીંયા કોઈ પણ એક વિભાગ તમારે ગણવાનો છે, આપણે બધા જ વિભાગ જોઈશું. જોઈએ મિત્રો કેવી રીતે ગણવા. તે અહીંયા જુઓ, મૂળાક્ષર વી માટે પેટર્ન છે આ રીતે, તો મૂળાક્ષર વી માટે કેટલી દિવાસળી જોઈએ છે? અહીંયા 2 દિવાસળી જોઈએ છે. હવે 2 દિવાસળી છે એ 1 વી બનાવવો હોય, જો 1 વી માટે 2 દિવાસળી, તો 2 વી માટે કેટલી જોઈશે? 2 × 2 = 4 દિવાસળી. 3 વી માટે તો 3 × 2 = 6 દિવાસળી. આ રીતે આખી પેટર્ન આગળ બનશે. તો નિયમ શું બને? આ 2 દિવાસળી એ તો ફિક્સ જ છે, દરેક વખતે 2 દિવાસળી તો જોઈશે જ. તો અહીંયા આપણે નિયમ શોધવાનો છે કે એ નિયમ મળી ગયો કે 1 વી બનાવવા માટે 2 દિવાસળી જોઈએ. તો નિયમ બરાબર 2n અથવા તો 2x 2n, આ n એ શું છે? તો આ પેટર્ન બનાવવા માટેનું જે સંખ્યા છે તે છે કે ભાઈ તમારે 2 વી બનાવવા છે, 2 વી, તો n બરાબર કેટલા થઈ જાય? 2. તો કેટલી દિવાસળી જોઈશે? તો 2 × 2 = 4 દિવાસળી જોઈએ. સમજાયું ને મિત્રો? આ રીતે હવે જુઓ, અહીંયા મૂળાક્ષર l માટે પેટર્ન, તો એનો નિયમ શું બનશે? l બનાવવા માટે પણ 2 દિવાસળી જોઈએ છે, તો સેમ જ નિયમ રહેશે 2n, બરાબર. અહીંયા n કે abcd ના કોઈ પણ મૂળાક્ષર તમે લઈ શકો છો. જુઓ દાખલા તરીકે m છે, તો અહીંયા મિત્રો મૂળાક્ષર m માટે પેટર્ન જુઓ. આ ખાસ સમજો, m જે છે એ આપણે આ રીતે 1m બનાવીએ તો 1, 2, 3 અને 4 દિવાસળી જોઈએ છે, પણ બીજા m આગળ વધારવા માટે આ 1 દિવાસળી એ સામાન્ય રહેશે. અને આગળ વધીશું તો 1, 2 અને 3 જ દિવાસળી જોઈશે. એ જ રીતે આગળ વધારતા 1, 2 અને 3 દિવાસળી જ પછી જોઈશે. તો આ જે સામાન્ય નીકળતી દિવાસળીઓ છે એટલે આપણે બહુ વિચારને પેટર્ન બનાવવી પડશે. જુઓ તો આ 3 દિવાસળી પહેલી છે, તો 3n, બરાબર. 3n, આ n એ ચલ છે, 3 × n, અને એમાં +1 કરીએ તો જુઓ. હવે આપણે એક એક કરીને જોઈએ, તો એક જ m બનાવવો હોય તો અહીંયા n બરાબર 1 થઈ જશે, એટલે 3 × 3 અને +1 એટલે 4 દિવાસળી જોઈએ. જો 2m બનાવવા હોય, 2m ની પેટર્ન 1m, હવે આ સામાન્ય દિવાસળી છે અને બીજી 3, એટલે કે 4 અને 1, 2 અને 3 = 7 દિવાસળી જોઈએ. તો જોઈએ આપણી આ નિયમમાં એ આવે છે કે નહીં. તો 2 અહીંયા મૂકે એની જગ્યાએ 3 × 2 = 6 + 1 એટલે 7 થઈ જાય. તો પરફેક્ટ આ નિયમ બની જાય છે. હવે s માટે એ જ રીતે, તો s માટે તમે જુઓ 1, 2, 3, 4 અને 5 દિવાસળી જોઈએ છે. અહીંયા મિત્રો s માં એવું કંઈ પણ થશે નહીં, તો સિમ્પલ અને સાદો નિયમ બનશે 5n. ઓકે, 5 દિવાસળી એક માટે, તો બીજા માટે જુઓ અહીંયા જોઈ જ લઈએ
એટલે કોઈ શંકાને સ્થાન રહે નહીં. એક બે ત્રણ ચાર અને પાંચ બીજો એસ બનાવવો હશે તો એક બે ત્રણ ચાર અને પાંચ દિવાસળી જ જોઈશે. આ રીતે આગળ વધશે બરાબર. તો બે માટે 10 દિવાસળી જોઈએ, ત્રણ માટે 15, એ રીતે થાય. હવે મૂળાક્ષર એ માટે પેટર્ન, તો આ એ માટે એક બે અને ત્રણ, તો બીજો એ પણ એ જ રીતે બનશે એટલે 3N. સિમ્પલ પેટર્ન છે. હવે વિભાગ બે ની પેટર્ન જોઈએ તો મૂળાક્ષર સી માટે જુઓ, અહીંયા સી માટે એક બે ત્રણ અને ચાર દિવાસળી લીધેલી છે, તો સી બીજો બનાવીશું તો એ પણ એક બે ત્રણ અને ચાર, એમ ચાર દિવાસળી જ જોઈશે. તો અહીંયા સિમ્પલ પેટર્ન થાય છે 4N. આ એન એ ચલ બતાવે છે મિત્રો, બીજું કાંઈ જ નથી. હવે મૂળાક્ષર ઓ માટે, તો ઓ માં પણ એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છ દિવાસળી છે, તો 6N. આ રીતે નિયમ થશે. વી માટે, વી તો આગળ આવી જ ગયું છે, 2N. ટી માટે એ પણ થશે 2N. ઝેડ માટે ત્રણ દિવાસળી છે, એમાં પણ કંઈ સામાન્ય નહીં નીકળે તો 3N. ઓકે, હવે આગળ છે જો વિભાગ ત્રણ, ઝેડ એટલે આગળ આવી ગયો છે 3N. અહીંયા બી મૂળાક્ષર માટે, તો બી માટે પણ અહીંયા એક આવશે દિવાસળી, બીજો બી બનાવીશું તે ટાઈમે, પણ એ જોઈએ છે એટલી જ દિવાસળી જોઈશે. એક બે ત્રણ ચાર પાંચ, પાંચ દિવાસળી છે માટે 5N. અહીંયા એન માટે, હવે એન માં જુઓ તો એન માં સામાન્ય આવે છે એક બે ત્રણ, એક એન માટે ત્રણ જોઈએ છે. હવે બીજા એન માટે આ એક દિવાસળી જે છે તે સામાન્ય થશે એટલે એક અને બે જોઈશે બરાબર. આ રીતે હવે ત્રીજા એન માટે આ દિવાસળી સામાન્ય થશે બરાબર. અહીંયા એક અને બે એ રીતે જોઈશે, એટલે બે દિવાસળી જે છે તે તો જોઈએ જ છે, એટલે 2N+1. આ રીતે કરીએ તો સેટ થઈ જાય. જુઓ એક એન બનાવવો છે તો અહીંયા એન ની જગ્યાએ એક આવશે અને વત્તા એક, એટલે બે એકુ બે વત્તા એક બરાબર ત્રણ દિવાસળી. જો બે એન બે બનાવવા હોય એન, તો બે દુ ચાર ને એક પાંચ, તો અહીંયા જોઈએ બે એન બનાવવા માટે પાંચ જોઈએ છે. યસ, જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે આ નિયમ બની ગયો 2N+1. આ રીતે ફરીથી એમ આવ્યો છે મિત્રો, તો એ થશે 3N+1. યુ માટે પણ એ જ રીતે જેવો એન માટે, અહીંયા જે ત્રણ દિવાસળી એન માં હતી એવી જ રીતે ત્રણ દિવાસળી યુ માં પણ છે, અને યુ માં આ એક કોમન નીકળશે બરાબર, એક સામાન્ય રહેશે જ તે, એટલે અહીંયા પણ એ જ નિયમ 2N+1 એવો જ બનશે. જુઓ અહીંયા આ એક યુ માટે ત્રણ દિવાસળી, બીજો યુ બનાવીશું ત્યારે આ એક દિવાસળી કોમન અને બીજી બે દિવાસળી જોઈશે. તો જુઓ અહીંયા 2N+1 લખ્યું, તો બે કરીએ તો આપણને પાંચ દિવાસળી મળી જાય, એક બે ત્રણ ચાર ને પાંચ, અહીંયા બે માટે બે દુ ચાર ને એક પાંચ. આ રીતે હવે વિભાગ ચાર માં છે એફ માટે પેટર્ન, તો એક બે ત્રણ ને ચાર, અહીંયા કઈ જ કોમન નહીં નીકળે, આ રીતે એફ જોડીશું. તો આ રીતે વિચારી જોવું મિત્રો, તો ત્રણ અને ચાર એટલે 4N થશે નિયમ બરાબર. એક એફ માટે ચાર, બે એફ માટે ચાર દુ આઠ, એ રીતે. હવે વાય માં, તો વાય માં પણ કઈ સામાન્ય નહીં નીકળે, ત્રણ દિવાસળી છે તો 3N થશે. એ જ રીતે ટી માં, તો 2N બરાબર. એમ, એમ વાળી પેટર્ન આપણે જોઈ ગયા છીએ 3N+1. સી વાળી પેટર્ન પણ હમણાં આપણે આગળ જોઈ હતી. સી વાળી પેટર્નમાં જુઓ 4N બરાબર, એટલે આપણે અહીંયા એક બે ત્રણ ને ચાર 4N આ રીતે લખી લઈશું. અને અહીંયા વિભાગ પાંચમાં ઝેડ વાળી પેટર્નમાં એક બે ત્રણ, અહીંયા પણ કંઈ કોમન નહીં નીકળે એટલે 3N થશે. ટી, તો 2N. એ જ રીતે સી, તો સી માં એક બે ત્રણ ને ચાર 4N થશે. વાય માં 3N, સમજાય છે ને. એલ માં 2N બરાબર. તો આ રીતે આપણે મિત્રો પ્રશ્ન બેંકના તમામે તમામ પ્રશ્નો ના ખૂબ જ સરસ રીતે સમજ સાથે સોલ્યુશન મેળવ્યા છે. તો હવે તમે આ જ વિડીયોનું જો પુનરાવર્તન કરે રાખશો તો તમારી પરીક્ષામાં 8 થી 11 પ્રકરણ જે એના દાખલા છે એ તમે ખૂબ જ સારી રીતે શીખી અને પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી શકશો. આ વિડીયો જોવા બદલ આપ સૌ બાળમિત્રોનું
ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો અને આપના અન્ય મિત્રો સુધી આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.